કોબા ગામમાં એક અનોખી સાડી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેને ગામના એક મહિલા દ્વારા અનોખી પહેલ કરી પોતાના સ્વજનના સ્મરણાર્થે સાડી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી છે. આ સાડી લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલાઓ સાડી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ખાસ કરીને મહિલાઓ વિવિધ પ્રકારની મોંઘી સાડીઓ પહેરવા માટેનો શોખ ધરાવે છે, પરંતુ આવી મોંઘી સાડીઓ મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓને પોષાય તેમ ન હોવાથી તેઓની ઈચ્છા પૂરી થઈ શકતી નથી. ત્યારે કોબા ખાતે શરૂ કરાયેલી અનોખી સાડી લાઇબ્રેરી આવી મહિલાઓની ઈચ્છા પૂર્ણ કરશે. પ્રસંગોમાં આ રીતે મોંઘા વસ્ત્રો વિના મૂલ્યે મળવાની સગવડ થઈ જાય તો ઘણા જરૂરિયાતમંદ લોકોનો આર્થિક ભાર ઓછો થઈ જાય તે ઉદ્દેશ સાડી લાઇબ્રેરી ધરાવે છે. કોબા ગામના તેજલબેન નાઈ અને મીરાબેન પટેલ દ્વારા આ પહેલને આગળ ધપાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી છે. મારું નામ નાઈ તેજલબેન યોગેશભાઈ છે. હું કોબાની વતની છું અને અમે અત્યારે હાલ કોર્પોરેટરની જે ચૂંટણી હતી એમાં હું પોતે કોર્પોરેટર છું અને દંડક તરીકે મને પદ આપેલું છે. મેં અહીંયા કોબા ગામમાં લાઇબ્રેરી જે ખોલી છે, સાડી લાઇબ્રેરી, તે રાકેશભાઈ ભીખાભાઈ નાઈના નામથી સ્મરણાર્થે ખોલી છે. અને એમાં અમે જે અંત્યોદય, જે નાનામાંથી નાના ગરીબ લોકો હોય જે સાડી નથી લાવી શકતા, એમના માટે અમે આ એક આયોજન કર્યું છે. તો એ કોઈ બી લગ્ન પ્રસંગમાં સાડી લઈ જાય, તેને પહેરી અને પાછી આપી જાય, જેથી અમે એમના કંઈક એમના લાભમાં અમે સામેલ થઈએ, એમના દુઃખમાં સામેલ થઈએ અને એમને કંઈક પહોંચાડી શકીએ. મારા તરફથી એક નાનામાં નાની એવી અભ્યર્થના છે. આના માટે કોઈ ફી રાખવામાં આવી છે? હા, ફીમાં કંઈ છે નહીં એવું, પણ અમે એમને આપીશું ત્યારે 5-10 રૂપિયા ટોકન લઈશું, જેથી અમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ અમારા જોડેથી સાડી લઈ ગયો અને પછી એ વ્યક્તિ પાછા આપી જાય, જેથી અમે એ સાડીને પ્રેસ કરાવી ફરીથી કોઈ બીજાના કામમાં આવે. આ એક અંત્યોદય સુધી પહોંચાડવાની અમારી એક અભ્યર્થના છે. આધાર કાર્ડ આપવાનું કારણ એટલું જ છે કે અમે એનાથી અમને પ્રૂફ થાય કે ભાઈ આ વ્યક્તિ લઈ ગયા છે, જેનું નામ, એડ્રેસ ને નંબર ને આધાર કાર્ડ નંબર હોય તો પણ ચાલે. એટલે ઝેરોક્સ લેશો કે ઝેરોક્સ પણ ચાલે અને આધાર નંબર અમારા બીજું કઈ જરૂર નથી, આધાર નંબર ની જ જરૂર છે.